હેલો ટીન સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ ડોક્ટર હિરોસોની, અને આજે આપણે વાત કરીશું સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન. જેને આપણે ગુજરાતીમાં ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખીએ છીએ. તો તેને ચક્રિય કેમ કીધું? ચક્રિય એટલા માટે કીધું કે જ્યારે માત્ર પીએસ વન સક્રિય ક્રિયાશીલ હોય છે, એટલે કે સક્રિય હોય છે, ત્યારે ઇલેક્ટ્રોન તે જ ફોટો સિસ્ટમમાં ફરતો રહે છે અને ઇલેક્ટ્રોન ચક્રિય પ્રવાહને કારણે ફોસ્ફોરાઇલેશન થાય છે, માટે તેને ચક્રિય ફોટો ફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખીએ છીએ. ચાલો આપણે દેખીએ. તો માની ચાલો કે તમને ખબર જ છે, વનસ્પતિની અંદર એક મુખ્ય રંજક દ્રવ્ય છે જેનું નામ છે ક્લોરોફિલ એ. દરેક વનસ્પતિની અંદર ક્લોરોફિલ એ એક જ હોય અને આજુબાજુ જે છે એ સહાયક રંજક દ્રવ્ય હોય જે ફોટો ઓક્સિડેશન થવા દેતું નથી. તો આજુબાજુ છે ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, બરાબર, જેવા રંજક દ્રવ્ય આવેલા છે જેને આપણે સહાયક રંજક દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. જેની અંદર ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યનો સમાવેશ થાય છે. હવે ક્લોરોફિલ એ માંથી એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે ત્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. ક્લોરોફિલ એ માંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ત્યાંના ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સિસ્ટમ સાથે જાય છે, જે એનું એફઆરએસ છે. એફઆરએસ પેરાડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટ્રેટ તરીકે ઓળખીએ છીએ. તો પહેલા તમારે અહીંયા વાત યાદ રાખવાની છે કે આ જે ફોટો સિસ્ટમ વન છે, આ પીએસ વન સિસ્ટમ છે જે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે, માટે એને P700 કહીશું. કેટલા નેનોમીટર? 700 નેનોમીટર લંબાઈ તરંગનું શોષણ કરે છે, બરાબર, જેમાંથી ઇલેક્ટ્રોન નીકળીને એના ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સિસ્ટમમાં જાય છે. એનું ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સિસ્ટમ છે એફઆરએસ. એફઆરએસ નું નામ છે ફેરાડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટ્રેટ. હવે એફઆરએસ માંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને એફડીમાં જાય છે, જેને આપણે કહીશું ફેરાડોક્સિન. ફેરાડોક્સિન માંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને સાયટોક્રોમ B6માં જાય છે. સાયટોક્રોમ B6 માંથી ઇલેક્ટ્રોન જઈને સાયટોક્રોમ Fમાં જાય છે અને અંતે પ્લાસ્ટોસાયનિન એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો હતો એ જ ઇલેક્ટ્રોન ફરીવાર ફોટો સિસ્ટમ વનને મળે છે, માટે એને ચક્રિય ફોસ્ફરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રવાહની સંભવિતતા સ્ટ્રોમા લેમિની આંતરગ્રેનમ પટલમાં હોય છે. કઈ જગ્યા હોય છે? આંતરગ્રેનમ પટલમાં. આમાં ફક્ત ફોટો સિસ્ટમ વન જ ભાગ ભજવે છે. આની અંદર ફક્ત ઇલેક્ટ્રોન જ, એક જ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. આની અંદર પાણીનું વિઘટન થતું નથી, પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થતું નથી. આની અંદર ફક્ત 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ થાય છે. ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન માત્ર ત્યારે થાય કે જ્યારે તેની ઉત્તેજના માટે પ્રાપ્ત પ્રકાશની તરંગ લંબાઈ 680 નેનોમીટરથી વધારે હોય. યાદ રાખજો, એનસીઆરટીની લાઇન છે, ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન ફક્ત ત્યારે થાય કે જ્યારે તેની ઉત્તેજના માટે પ્રકાશની તરંગ લંબાઈ 680 નેનોમીટરથી વધારે હોય, બરાબર છે. તો તમારે ખાલી અહીંયા એટલું યાદ રાખવાનું છે, એફઆરએસ નું નામ શું છે? હું એફઆરએસ નું નામ લખી કાઢું છું, ફેરાડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટ્રેટ. સબસ્ટન્સ એફડી ફેરાડોક્સિન
સાયટોક્રોમ બી સિક્સ, સાયટોક્રોમ એફ અને પીસી. પીસી ને આપણે કહીશું પ્લાસ્ટોસાઇનિન. આ જે હતી એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હતી. જો તમને ના યાદ રહે તો તમે ખાલી ફક્ત અહીંયા એનસીઆરટી ની જેમ જેમ એનસીઆરટી ડિક્લેર કરેલું છે ઈટીએસ, તો અહીંયા ઈટીએસ લખી શકો. વીજાણુ પરિવહન તંત્ર. ફરી વાર ફટાફટ એક વાર રિવિઝન કરાવી દઉં, તમને ક્લિયર થઈ જાય કે ચક્રિય ફોસ્ફોરીકરણની વાત આવે ત્યારે ફક્ત પીએસ વન સિસ્ટમ પાર્ટિસિપેટ કરે છે. એ પીએસ વન ની અંદર મુખ્ય રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ એ, જે 700 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ કરે છે. આજુબાજુ જે સહાયક રંજક દ્રવ્ય છે તેને સપોર્ટ આપે છે. અને ફાઇનલી ક્લોરોફિલ એ માંથી એક ઇલેક્ટ્રોન નીકળે છે, એ એના ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સિસ્ટમમાં જાય છે, જેનું નામ છે એફઆરએસ. એફઆરએસ ને આપણે કહીએ છીએ ફેરોડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટ્રેટ, બરાબર. એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સિસ્ટમનો જ ભાગ છે, ઈટીએસ નો જ ભાગ છે. એમાંથી ઇલેક્ટ્રોન નીકળીને એફડીમાં જાય છે, એફડી માંથી ઇલેક્ટ્રોન નીકળીને સાયટોક્રોમ બી સિક્સ માં જાય છે, સાયટોક્રોમ બી સિક્સ માંથી જઈને સાયટોક્રોમ એફ માં જાય છે, અને ફાઇનલી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થાય છે પ્લાસ્ટોસાઇનિનને. અને એ જ ઇલેક્ટ્રોન જેને જેને ગુમાયો તો ઇલેક્ટ્રોન, એ જેને ફાઇનલી અંતે તેને પાછો મળતો હોવાથી તેને શું કહેવામાં આવે છે, ચક્રિય ફોસ્ફરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ચક્રિય ફોસ્ફરીકરણ થાય ત્યારે એટીપી નું નિર્માણ થાય છે, એટલે એડીપી પ્લસ પીઆઈ. એટીપી એટલે એક એફડી અને સાયટોક્રોમ બી સિક્સ વચ્ચે એટીપી નું નિર્માણ થશે, અને સાયટોક્રોમ બી સિક્સ અને એફ વચ્ચે ફરીવાર એડીપી, એટીપી પ્લસ પીઆઈ, એટીપી નું નિર્માણ થશે. આમ ચક્રિય ફોસ્ફરીકરણ ની અંદર 2 એટીપી નું નિર્માણ થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન ફરતો હોવાથી. આઈ હોપ કે તમને ચક્રિય ફોસ્ફરીકરણ ખબર પડી ગઈ હશે. જો તમને ચક્રિય ફોસ્ફરીકરણ લર્ન થઈ ગયું હોય તો તમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોઈ પણ ક્વેશ્ચન મૂકી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.